विद्यार्थी मित्रों अक्षर शैक्षणिक संकुल ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન ની અંદર ચેપ્ટર નંબર 8 પવન વાવાઝોડું અને ચક્રવાત જેનો લેક્ચર નંબર 1 જોઈ ગયા છીએ। આજે લેક્ચર નંબર 2 ભણશું જેની અંદર આટલા ટોપિકો રહેશે। પૃથ્વી પરની સપાટી અસમાન રીતે ગરમ થવાને કારણે પવનનો પ્રવાહ ઉત્પન્ન થાય છે, ગાજવીજ સાથેનું વાવાઝોડું અને ચક્રવાત, ચક્રવાતને લીધે થતો વિનાશ, સુરક્ષાના અસરકારક પગલાં અને આધુનિક ટેકનોલોજીની મદદ, આટલા ટોપિકો આપણે ભણવાના છે। તો જોઈએ આપણે તો કે ધ્રુવ પ્રદેશો તથા વિષુવવૃત્તીય પ્રદેશોનું અસમાન રીતે ગરમ થવું। ધ્રુવ પ્રદેશો અને વિષુવવૃત્તીય પ્રદેશોનું અસમાન રીતે ગરમ થવું તે છે, તમે ભૂગોળમાં કદાચ ભણ્યા છો કે વિષુવવૃત્ત પાસેના પ્રદેશો સૂર્યપ્રકાશ વડે મહત્તમ ગરમ થાય છે, બરોબર। વિષુવવૃત્તના પ્રદેશો છે સૂર્યપ્રકાશ વડે વધારે પડતા શું થાય છે તો કે ગરમ થાય છે, તે વિસ્તારોની હવા પણ ગરમ થાય છે, આવા વિસ્તારોની હવા પણ શું થાય છે ગરમ થાય છે। ગરમ હવા ઊંચે ચડે છે, 0 થી 30 અક્ષાંશના પ્રદેશમાં બંને બાજુમાં પટ્ટામાં આવેલી ઠંડી હવા વિષુવવૃત્તના પ્રદેશ તરફ ગતિ કરવા લાગે છે, બરોબર। આ જ્યારે હવા ગરમ થાય છે ત્યારે ગરમ હવા ક્યાં ચડી જાય છે ઉપર, અને એનું સ્થાન લેવા આજુબાજુમાં રહેલી ઠંડી હવા ઘસી આવે છે, ગતિ કરીને આવે છે। અને આ પવનના ફૂંકાવાની દિશા ઉત્તર અને દક્ષિણ દિશાથી વિષુવવૃત્ત તરફની હોય છે, અને આવા પવનો ફૂંકાવાની દિશા છે ઉત્તરથી દક્ષિણ દિશા તરફ હોય છે। એટલે ધ્રુવ પ્રદેશો પાસેથી હવા લગભગ 60 ડિગ્રી અક્ષાંશ વાળા પ્રદેશ કરતા ઠંડી હોય છે, અને 60 ડિગ્રી અક્ષાંશ વાળો પ્રદેશ હશે એના કરતા હવા કેવી હશે તો કે ઠંડી હોય છે। આપતા સાગરની ગરમ ઉફાળી હવા ઊંચે ચડે છે, ધ્રુવ પ્રદેશની ઠંડી હવા તેની જગ્યા લેવા ઘસી આવે છે। આ અક્ષાંશ વાળી જે હવા છે એ ગરમ થવાના કારણે ઊંચે ચડે છે, અને બીજી હવા છે એ ઠંડી હવા છે એની જગ્યા લેવા ઘસી આવે છે। આ રીતે આકૃતિ 8.8 માં દર્શાવ્યા મુજબ ધ્રુવથી ઉફાળા ગરમ પ્રદેશો અને પવનનો પ્રવાહ રચાય છે, બરોબર। આવી રીતે જે આપણે આકૃતિ દર્શાવેલી છે બરોબર તેવી રીતે શું રચાય છે તો કે ગરમ પ્રદેશોમાંથી ઠંડા પ્રદેશોમાં અને ઠંડા પ્રદેશોમાંથી ગરમ પ્રદેશોની અંદર હવાની અવરજવર અને ઘસી આવતી હવા હોય છે। પવનના પ્રવાહની દિશા ઉત્તર દક્ષિણ દિશામાં ઉત્તરથી દક્ષિણ કે દક્ષિણથી ઉત્તર તરફની હોવી જોઈએ પરંતુ પૃથ્વીના પરિભ્રમણના કારણે તેની દિશામાં ફેરફાર થાય છે। પવનની દિશા છે બે તરફની હોવી જોઈએ, કાં ઉત્તરથી દક્ષિણ અને કાં દક્ષિણથી ઉત્તર, પરંતુ પૃથ્વીના પરિભ્રમણના કારણે તેમાં શું થાય છે તો કે ફેરફાર થાય છે। બી છે જમીન અને પાણીનું અસમાન રીતે ગરમ થવું। તમે પ્રકરણ 4 માં દરિયાઈ પ્રવાહો અને જમીનના પ્રવાહો વિશે વાંચ્યું હતું, આ જ ધોરણના ચેપ્ટર 4 ની અંદર આપણે શીખ્યા છે કે ઉનાળામાં વિષુવવૃત્તની નજીક ઝડપી પવન જમીન ઝડપથી ગરમ થાય છે, મોટાભાગના સમયે જળાતય તથા સમુદ્રની સાપેક્ષે જમીનનું તાપમાન ઊંચું રહે છે, બરોબર। મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો સમુદ્રમાં સરોવરોમાં નદીઓમાં ભરી રહ્યો હોય તો પાણી ઓછું ગરમ થાય છે, એની સાપેક્ષે જમીન ઝડપથી ગરમ થાય છે। જમીન પરથી ગરમ હવા થઈને ઊંચે ચડે છે, જેને કારણે પવનનો પ્રવાહ સમુદ્ર તરફથી જમીન તરફનો હોય છે, અને ગરમ હવા ઉપર વહી જાય છે એટલે સમુદ્ર તરફથી આવતી ઠંડી હવા જમીન તરફ ઘસી આવે છે, જેને મોસમી પવનો કહેવામાં આવે છે। જેને કેવા પવનો આપણે કહેતા હતા તો કે મોસમી પવનો। અને શિયાળામાં પવનના પ્રવાહની દિશા ઉલટાય છે, શિયાળાની અંદર પવનનો પ્રવાહ જે ફેલાતો હોય એની દિશા શું થઈ જાય છે તો કે ઉલટાઈ જાય છે, જમીનથી સમુદ્ર તરફની હોય છે, બરોબર। ઉનાળાની અંદર સમુદ્રથી જમીન તરફ હવા આવતી હશે, બરોબર। શિયાળાની અંદર જમીનથી સમુદ્ર તરફ હવા જતી હોય છે, સમુદ્ર પરથી આવતો પવન પાણીની વરાળ અને વરસાદ લાવે છે, જે જળચક્રનો એક ભાગ છે, જે ધોરણ 6 માં તમે જળચક્ર શીખી ગયા છો। ગરમ મોસમી હવા પોતાની સાથે પાણીની વરાળ લઈને આવે છે, ગરમ અને મોસમી હવા છે પોતાની સાથે શું લઈને આવે છે તો કે પાણીની વરાળ લઈને આવે છે, જેને કારણે વરસાદ આવે છે। આ પરિસ્થિતિના કારણે શું આવે છે, વરસાદ આવે છે। વાદળો વરસાદ લાવીને આપણને આનંદનો અનુભવ કરાવે છે, વરસાદ આવે છે એટલે આપણે સર્વ આનંદમાં આવી જઈએ છીએ, એટલે વાદળો વરસાદ લઈ આવે છે આપણને આનંદનો અનુભવ કરાવે છે। આપણા દેશના ખેડૂતો પાક માટે મોટા ભાગે વરસાદ પર આધાર રાખે છે, ભારત છે કૃષિ પ્રધાન દેશ હોવાના કારણે આપણા ખેડૂતો છે એ પણ વરસાદ ઉપર આધાર રાખે છે। વાદળો અને વરસાદ માટે ઘણા લોકગીતો પ્રચલિત છે, બરોબર, ઘણા એના માટે ગીતો પણ બન્યા છે। જો તમે આવું કોઈ ગીત જાણતા હો તો તમારા મિત્રો સાથે તેને ગાઓ, અહીં આવું એક ગીત આપેલું છે, બરોબર, અહીં એક ગીત આપેલું છે જે આપણે પૂછવામાં ક્યાં આવતું નથી, એટલે આપણે સિલેબસમાં એને લેતા નથી, જે તમે હાથે પણ વાંચી શકો છો। અને જો કે વરસાદ દરેક વખતે સુખદાયક હોય છે તેવું નથી, તે ઘણીવાર મુશ્કેલીઓ પણ ઊભી કરે છે। દરેક વખતે વરસાદ છે એ સારો અને સુખ આપી શકે તેવો હોતો નથી, ક્યારેક અતિવૃષ્ટિ એટલે કે લીલો દુષ્કાળ પણ પડે છે, ચારે તરફ પૂર જેવી પરિસ્થિતિઓ સર્જાય છે। તમે આવી કેટલીક મુશ્કેલીઓની યાદી બનાવી શકો ખરા, તો કે તમે તે માટે તમારા શિક્ષક અને માતા પિતા સાથે વરસાદને લગતી મુશ્કેલીઓ તથા તેના ઉપાયોની ચર્ચા કરી શકો
છો અને કેટલીક પ્રાકૃતિક ઘટનાઓ એવી પરિસ્થિતિને જન્મ આપે છે જેથી હોનારત કરી જાય છે. કેટલીક પ્રાકૃતિક ઘટનાઓ એવી પરિસ્થિતિઓને પણ જન્મ આપે છે જેના કારણે હોનારત કરી જાય છે, જેનાથી મનુષ્ય પ્રાણીઓ તથા વનસ્પતિ માટે સંકટ ઊભું થાય છે. એની અંદર ઘણી બધી વનસ્પતિઓ મૂળ સહિત ઉખડી તણાઈ જાય છે, ઘણા બધા પ્રાણીઓ તણાઈ જાય છે અને ઘણા બધા મનુષ્યો તણાઈ જાય છે અને સંકટ ઊભું થાય છે. ચાલો આપણે તેમાંથી બે પરિસ્થિતિ, ગાજવીજ સાથેનું વાવાઝોડું અને ચક્રવાત વિશે અભ્યાસ કરીએ. તો આપણો પછીનો પોઈન્ટ છે ગાજવીજ સાથેનું વાવાઝોડું અને ચક્રવાત. તો કે ભારત જેવા ગરમ ભેજવાળા ઉષ્ણકટિબંધ વિસ્તારમાં વારંવાર ગાજવીજ સાથેના વાવાઝોડા ઉદ્ભવે છે. ભારત દેશની અંદર ગરમ ભેજવાળા અને ઉષ્ણકટિબંધ જેવા દેશોની અંદર વારંવાર ગાજવીજ સાથેનું વાવાઝોડું આપણે સાંભળ્યું છે અને જોયું છે. જમીનના તાપમાનના વધારા સાથે ઉપર જતો પવન પ્રબળ બની જાય છે. બરોબર, તાપમાન જમીનનું વધે છે, ઉપર જે હવા જાય છે ગરમ થઈને ઉપર ઝડપથી જાય છે, પ્રબળ બની જાય છે, જે પોતાની સાથે પાણીના ટીપા ઉપર લઈ જાય છે, જે પોતાની સાથે વરાળ સ્વરૂપે શું લઈ જાય છે, પાણીના ટીપા પણ ઉપર લઈ જાય છે. જ્યાં તે ઠરી જાય છે અને ફરીથી જમીન પર પડે છે ત્યાં જે વાદળોની રચના કરે છે ને અહીંયા ઠરી જાય છે. ઠરી ગયા બાદ ફરી પાછું પાણી સ્વરૂપે ટીપા સ્વરૂપે વરસાદ પડે છે. નીચે પડતા પાણીના ટીપાને ઉપર તરફ ઝડપથી જતી હવા વીજળી અને ગગડાટ એટલે ગાજવીજ ઉત્પન્ન કરે છે અને જેને ગાજવીજ સાથેનું વાવાઝોડું કહે છે. બરોબર, ઉપર તરફ જતી હવા વીજળી સાથે ગગડાટ ઉત્પન્ન કરે છે, ગાજવીજ ઉત્પન્ન કરે છે, જેને ગાજવીજ સાથેનું શું કહેવામાં આવે છે, વાવાઝોડું. જે તમે આગળના ધોરણમાં વીજળી વિશે વધુ શીખશો, આગળના આવેલા ધોરણો છે બરોબર એની અંદર તમારે વીજળી વિશે વધુ ભણવાનું છે. અને ત્યારબાદ જ્યારે વીજળી સાથે તોફાન આવે ત્યારે નીચેની સાવચેતીઓ રાખવી આવશ્યક છે. તો કે એકલા અટુલા વૃક્ષની નીચે આશ્રય ન લેવો. એકલું વૃક્ષ હોય તો તેની નીચે આશ્રય ન લેવો. જો તમે જંગલમાં આવો તો નાના વૃક્ષ નીચે આશ્રય લો, જમીન પર સૂઈ જતા નહીં. બરોબર, નાના વૃક્ષ નીચે ઊભું રહેવું હોય તો ઊભું રહેવાનું, કારણ કે એનું વજન આપણે સહન કરી શકીએ આપણી પર કદાચ પડે તો. બરોબર, ધાતુનો હાથો ધરાવતી છત્રીનો ઉપયોગ તમારા રક્ષણ માટે ન કરો. બરોબર, લાકડાનો હાથો ધરાવતી હોય અથવા પ્લાસ્ટિકનો હાથો ધરાવતી હોય તેવી છત્રીઓનો ઉપયોગ કરવાનો છે. બારીની નજીક બેસવું નહીં. ખુલ્લા ગેરેજ, ગોડાઉનના શેડ, ધાતુના પતરા આશ્રયસ્થાન માટે યોગ્ય નથી. ખુલ્લો પતરા નાખેલા જગ્યા હોય, કારખાનાઓના શેડ હોય તો યોગ્ય નથી. બંધ બારણાવાળી કાર તથા બસ આશ્રયસ્થાન માટે યોગ્ય છે. બધી બાજુથી પેક થઈ જાય એવી કાર અથવા તો બસ તે યોગ્ય છે. જો તમે પાણીમાં આવો તો બહાર નીકળીને કોઈ મકાનમાં જતા રહેવાનું. જો તમે પાણીની અંદર હોય બરોબર તો આવી પરિસ્થિતિ થાય તો પાણીમાંથી બહાર નીકળી જવાનું છે અને કોઈ પણ મકાનની અંદર જતું રહેવાનું છે. પછી છે ગાજવીજ સાથેનું વાવાઝોડું ચક્રવાતમાં કેવી રીતે રૂપાંતર પામે. તો કે તમે જાણો છો કે પાણીને વરાળ બનવા માટે ઉષ્માની જરૂર પડે છે. કોઈ પણ પાણી છે એને વરાળ બનવા માટે શેની જરૂર પડે છે, ઉષ્મા, ગરમીની જરૂર પડે છે. જ્યારે વરાળ પાણીમાં રૂપાંતરિત થાય ત્યારે શું તે ઉષ્મા વાતાવરણને પાછી આપી દે છે. તમે આવો કોઈ પ્રયોગ યાદ છે. પછી તો કોઈ પણ ચક્રવાતનું કેન્દ્ર શાંત વિસ્તાર હોય છે. કોઈ પણ ચક્રવાત ઉત્પન્ન થયો વિસ્તાર કેવો હોય છે, શાંત હોય છે, જેને ચક્રવાતની આંખ કહેવામાં આવે છે. મોટો ચક્રવાત ખૂબ જ ઝડપથી વાતાવરણની હવાને ભ્રમણ ગતિ કરાવે છે, જે પૃથ્વીની સપાટી 10-15 કિલોમીટરની ઊંચાઈ પર હોય છે. મોટો ચક્રવાત એનું કામ શું છે ચક્રવાતનું, બરોબર, તો કે પૃથ્વી ઉપર રહેલી હવાને ઝડપથી શું કરે છે, ભ્રમણ કરાવે છે, એટલે ફેરવે છે. એ પૃથ્વીની સપાટીથી ઉદ્ભવ સ્થાન એનું કેટલું હોય તો કે 10-15 કિલોમીટર ઉપર હોય છે. તે ચક્રવાતની આંખનો વ્યાસ 10-30 કિલોમીટર સુધીનો હોય શકે. આ વિસ્તાર વાદળ રહિત ન, તેમાં પવનની ઝડપ હળવી હોય છે. આ શાંત અને સ્પષ્ટ આંખની આસપાસ 150 કિલોમીટર સુધીનો વિસ્તાર વાદળોથી ઘેરાયેલો હોય છે. જે ચક્રવાત ઉત્પન્ન થયો છે જેની આંખ છે એની બાજુનો 150 કિલોમીટર જેટલો વિસ્તાર કેવો હોય છે, તો કે વાદળોથી ઘેરાયેલો હોય છે. અને આ વિસ્તારમાં પવનની ઝડપ ખૂબ જ વધારે, આશરે 150-200 કિલોમીટર પર અવરની હોય છે. ભારે વરસાદ આપતા ગાઢ વાદળો આવેલા હોય છે. આ વિસ્તારથી દૂર પવનની ઝડપ ક્રમશઃ ઘટતી જાય છે. આ વિસ્તારથી દૂર પવનની ઝડપ કેવી થતી જતી હોય છે, તો કે ઘટતી જતી હોય છે. તો એક મોડલ 8.11 દર્શાવેલું છે, પાછળ આકૃતિ 8.11 દર્શાવેલી છે તેમાં છે. વાદળની રચના થતા પહેલા પાણી વાતાવરણમાંથી ઉષ્મા શોષીને વરાળમાં રૂપાંતર પામે છે. બરોબર, વાદળની રચના થતા પહેલા પાણી છે એ વાતાવરણમાંથી ઉષ્મા શોષી અને શેમાં રૂપાંતર પામે છે, કે વરાળમાં રૂપાંતર પામે છે. જ્યારે પાણીની વરાળ ફરી પાછી પ્રવાહીમાં રૂપાંતર પામે ત્યારે વરસાદના ટીપા બને છે. ઉપર જે ઠંડી પડવાના કારણે ઉષ્મા બનેલી હતી, બરોબર, તો વરાળ બનેલી હતી ઠરી અને પાછી શેમાં રૂપાંતર પામે છે, પાણીના
ટીપામાં રૂપાંતર પામે છે, જે વાતાવરણમાં ઉષ્મા પાછી આપે છે, જે વાતાવરણમાં ઉષ્મા શું કરી દે છે, પાછી આપી દે છે. વાતાવરણમાં છોડતા છોડાતી આ ઉષ્મા તેની આસપાસની હવાને ગરમ બનાવે છે. વાતાવરણમાં છોડાતી આવા પ્રકારની ઉષ્મા છે બરોબર, આજુબાજુના વાતાવરણને શું બનાવે છે તો કે ગરમ બનાવે છે. આ હવા ઉપર જાય છે જેને કારણે દબાણ ઘટે છે, આવી ગરમ હવા ઉપર જાય છે જેના કારણે પૃથ્વી પરનું દબાણ શું થાય છે તો કે ઘટે છે. આમ છતાં વાવાઝોડાના કેન્દ્રમાં વધુ હવા ઘટી જાય છે બરોબર, દબાણ ઘટશે એટલે આજુબાજુની ઠંડી હવા શું થશે, જગ્યા લેવા સતત ઝડપે પવનની ઝડપે ગતિ કરી જગ્યા લેશે એટલે ઘટી જાય છે. ચક્રનું પુનરાવર્તન થાય છે, આ ક્રિયા સતત અને સતત સ્ટાઇલા જ રાખે છે. આવી શ્રેણીબદ્ધ ઘટનાને લીધે ઓછા દબાણવાળું ક્ષેત્ર રચાય છે. આવી વારંવાર ક્રિયા થવાના કારણે એ જ સમયે વારંવાર આવી ક્રિયાઓનું પુનરાવર્તન થવાના કારણે શું થાય છે તો કે દબાણવાળું એક ક્ષેત્ર રચાય છે જેની આસપાસ ખૂબ જ ઝડપથી પવનો ઘૂમવા લાગે છે. આવા વિસ્તારની આજુબાજુમાં ખૂબ જ ઝડપથી પવન શું થઈ જાય છે, ઘૂમવા એટલે ફરવા લાગે છે. હવામાનની એવી પરિસ્થિતિ છે જેને ચક્રવાત કહે છે, હવામાનની એવી પરિસ્થિતિ છે જેને ચક્રવાત એટલે વાવાઝોડું કહે છે. ચક્રવાતના નિર્માણમાં પવનની ઝડપ, પવનની દિશા, તાપમાન તથા ભેજનું પ્રમાણ અગત્યનો ભાગ ભજવે છે બરોબર. પવનની જે દિશા હોય, પવનનો ઝડપ હોય, ભેજનું પ્રમાણ બધી અગત્યનો ભાગ ભજવે છે. પછીનો આપણો ટોપિક છે ચક્રવાતને લીધે થતો વિનાશ. તો કે ચક્રવાત ઘણો વિનાશકારી હોઈ શકે છે. ચક્રવાત છે કેવો છે તો કે ઘણો બધો વિનાશકારી હોઈ શકે છે. ચક્રવાત સમુદ્ર કિનારાથી સેંકડો કિલોમીટર દૂર હોય તો પણ શક્તિશાળી પવન પાણીને સમુદ્રના કાંઠા તરફ ધકેલે છે. ચક્રવાત છે એ સમુદ્ર કિનારાથી કેટલો તો કે સેંકડો ઘણા બધા કિલોમીટરો દૂર હોય છતાં પણ શક્તિશાળી પવન પાણીને સમુદ્રના કાંઠા તરફ ધકેલે છે. ચક્રવાતના આગમનો સંકેત છે. પવન વડે બનતા પાણીના મોજા પણ એટલા પ્રબળ હોય છે કે તેનાથી કોઈ પણ વ્યક્તિ બચી શકે નહીં બરોબર. આ પવનના લીધે ધક્કો લાગતો હોય પાણીને બરોબર, એનું મોજું ઉછળતું હોય તો તે એટલું બધું વિનાશકારી હોય છે કે એમાં કોઈ બચી શકે નહીં. ચક્રવાતની આંખ આગળનું ઓછું દબાણ તેના કેન્દ્રના ભાગમાં પાણીને ઉછાળે છે. આંખ પાસેનું ઓછું દબાણ છે આપણી મનુષ્યની કે પ્રાણીઓની આંખ નહીં, ચક્રવાતની આંખ છે બરોબર. એની આંખ પાસેનું ઓછું દબાણ છે જે શું કરે છે તો કેન્દ્ર જેનું છે ત્યાં પાણીને ઉછાળે છે. ઉછળતા પાણીની ઊંચાઈ 3 થી 12 મીટર હોઈ શકે છે. ઉછળતું પાણી છે એની ઊંચાઈ કેવી હોય છે તો કે 3 થી 12 મીટરની હોય છે. તેને જોતા એવું લાગે છે કે પાણીની દિવાલ કિનારા તરફ ઘસી રહી છે. આટલું બધું ઊંચાઈવાળું મોજું આવતા તમે જુઓ એટલે એવું લાગે કે કોઈ પણ પાણીને બનેલી દિવાલ આપણી તરફ ઘસી આવે છે. આને લીધે સમુદ્રનું પાણી કાંઠા પરના નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશીને માળ મિલકત તથા ત્યાંના જનજીવનને ગંભીર નુકસાન પહોંચાડે છે. આટલું બધું પાણી દરિયામાંથી એકદમ આગળ આવે બરોબર તો ત્યાંના પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, મનુષ્યો, વનસ્પતિઓ, માળ મિલકત બધાને શું પહોંચાડે છે તો કે નુકસાન. વળી તે જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો કરે છે. આટલું બધું પાણી એકદમ તો સુકાઈ નથી જવાનું, સતત આટલું પાણી ભરાયેલું રહે કોઈ પણ જમીનોમાં બરોબર, દરિયાનું ખારું પાણી તો જમીનની ફળદ્રુપતામાં પણ શું કરે છે તો કે નાશ કરે છે. ચક્રવાત સમુદ્રના કિનારેથી પસાર થાય તે સમયે થતો સતત વરસાદ પૂરની સ્થિતિ ઉત્પન્ન કરે છે જે વધુ ભયાનક છે. ખૂબ જ ઝડપી પવનો ધરાવતો ચક્રવાત ઘર, ટેલિફોન અને બીજા સંદેશા વ્યવહાર પ્રસારણના સાધનો, વૃક્ષો વગેરેને ક્ષતિગ્રસ્ત કરીને જીવન તથા માલ મિલકતની મોટી ઓનારત સર્જે છે બરોબર. ખૂબ જ ઝડપથી પવનો ફૂંકાય, ખૂબ જ મોટો ચક્રવાતનું ઉત્પન્ન થાય બરોબર. તો એવી રીતે ઉત્પન્ન થયેલો ચક્રવાત છે એ દૂર સંદેશા વ્યવહાર, વાહનની સેવા છે તે, ટેલિફોનની સેવા છે, સંદેશા વ્યવહારની આ બધી સેવાઓને ઠપ કરી માલ મિલકતને નુકસાન પહોંચાડીને મોટી બધી હોનારત સર્જે છે. પછી છે વંટોળ. આપણા દેશમાં વંટોળ બહુ જ ઓછા જોવા મળે છે. વંટોળ એટલે ગળણી આકારનું કાળું વાદળ જે આકાશથી જમીનની સપાટી પર પહોંચે છે. મોટાભાગના વંટોળ નબળા હોય છે પરંતુ વિનાશકારી વંટોળની ગતિ લગભગ 300 કિલોમીટર પ્રતિ કલાક જેટલી હોય છે. આપણા દેશોની અંદર વંટોળ ઓછા જોવા મળે છે પણ વંટોળની ઝડપ એ મોટો વિનાશકારી વંટોળ હોય તો તેની ઝડપ છે કેવી છે 300 કિલોમીટર પ્રતિ કલાક. અને ચક્રવાતની અંદરના ભાગમાં પણ વંટોળ રચાઈ શકે છે. ચક્રવાત અને વંટોળ બે એક હારે પણ રચાઈ શકે છે. ભારતનો સમગ્ર દરિયાકાંઠો ચક્રવાત માટે સંવેદનશીલ છે, મુખ્યત્વે પૂર્વ કાંઠો. જો કે પશ્ચિમ દરિયાકાંઠો ચક્રવાતની પ્રબળતા અને તેની આવૃત્તિ માટે ઓછો સંવેદનશીલ છે. પશ્ચિમ કાંઠે ઓછા ચક્રવાતો ઉત્પન્ન થાય છે જ્યારે પૂર્વ કાંઠે વધારે પડતા શું થાય છે તો કે ચક્રવાતો ઉત્પન્ન થાય છે. પછીનો ટોપિક છે સુરક્ષાના અસરકારક પગલાં. તો કે ચક્રવાતની આગાહી અને અગમચેતીની વ્યવસ્થા. હવામાન ખાતુંથી ચક્રવાત આવવાની છે એવી આગાહીઓ આપી દે છે. તો કે સરકારી સંસ્થાઓ દરિયાકાંઠાના વિસ્તારો અને
માછલી પકડનાર માછીમારો બંદરો વહાણો અને સામાન્ય લોકોને ચેતવણી આપતો ત્વરિત સંદેશા વ્યવહાર બરોબર બધા વ્યક્તિઓને માછીમારો છે આગબોટો છે બધાને સંદેશો આપી દેવામાં આવે કે ચક્રવાત ઉત્પન્ન થાય છે તો તેની બોટ છે જલ્દી બને ત્યાં સુધીમાં દરિયા કાંઠે લઈ લે ચક્રવાતના સંભવિત ક્ષેત્રમાં ચક્રવાતથી વચ્ચેના આશ્રય સ્થાનોને લોકોને ઝડપથી સુરક્ષાત્મક રીતે તે સ્થાનો પર પહોંચાડવાની સુરક્ષા સરકારી વ્યવસ્થા બરોબર જે સંભવિત ક્ષેત્ર છે કે જે ચક્રવાત ભટકાય અને મોટી હોનારત સર્જી શકશે ત્યાં બિલ્ડિંગોને તો નથી ફેરવી શકાતી પણ પશુ પક્ષીઓ અને મનુષ્યને એક જગ્યાએ બીજી જગ્યાએ સરકાર દ્વારા પહોંચાડવામાં આવે છે લોકો દ્વારા કરવાના કાર્ય તો કે આપણે હવામાન વિભાગ વડે દૂરદર્શન રેડિયો અથવા દૈનિક સમાચાર પત્રો જેવા માધ્યમો વડે થતી ચેતવણીની જાહેરાતોને નકારવી જોઈએ નહીં આપણે છાપામાં બે ત્રણ દિવસ અગાઉ જાહેરાતો આપવામાં આવે છે કે ચક્રવાત આવવાનો છે વાયુ વાવાઝોડા માટે આપણે શાળાઓની અંદર પણ રજા પડી છે ગત વર્ષના ઉનાળે જ્યારે સ્કૂલો ચાલુ થઈ હતી ત્યારે બરોબર તો આવી રીતે જાહેરાત આપવી છે જાહેરાત આપી અને આપણે નકારી નાખવી જોઈએ નહીં આપણે અનિવાર્ય ઘરેલું સામાન પાલતુ જાનવરો અને વાહનો વગેરેને સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે જરૂરી પ્રબંધ કરવો જોઈએ આપણા પાલતુ પ્રાણીઓ છે આપણા વાહનો છે એને જગ્યા જગ્યાએ પહોંચાડી દેવા જોઈએ પાણીમાં ડૂબેલી સડક પર વાહન ચલાવવા ન જોઈએ કે જ્યાં તમને સડક છે એવો મનમાં ખ્યાલ છે બરોબર પણ કાયમ તમે એ જ રસ્તેથી હાલો છો ને એ રસ્તો છે પાણીથી ડૂબી ગયો હોય તો ત્યાંથી વાહન ચલાવવું જોઈએ નહીં કારણ કે પૂરથી સડક તૂટી ગયેલી હોઈ શકે છે બધી જ કટોકટી માટેની સેવાઓ જેવી કે પોલીસ ફાયર બ્રિગેડ અને મેડિકલ સેન્ટરના ફોન નંબરની માહિતી આપણી પાસે રાખવી જોઈએ કે પોલીસને કયા નંબર પર ફોન કરાય છે ફાયર બ્રિગેડને એમ્બ્યુલન્સને આ બધી સાવચેતી આપણે રાખવાની છે જો તમે ચક્રવાતવાળા વિસ્તારમાં રહેતા હો તો રાખવાની કેટલીક વધારાની સાવધાની દૂષિત થયેલ પાણીનો વપરાશ કરશો નહીં કટોકટી માટે પીવાના પાણીનો સંગ્રહ કરો બરોબર દૂષિત એટલે બગડેલું પાણી છે એનો વપરાશ કરવાનો નથી પણ કટોકટી માટે પીવાના પાણીનો ઉપયોગ કરો સંગ્રહ કરો ભીના થયેલા ઇલેક્ટ્રિકના સ્વિચ બોર્ડ તેમજ નીચે પડેલા વીજળીના તારને સ્પર્શ કરવો નહીં સ્વિચથી માધ્યમથી જે આપણે ઇલેક્ટ્રિક ઉપકરણો ચાલુ કરીએ છીએ તે સ્વિચ બોર્ડ નાડવું જોઈએ નહીં ભીના હાથે કે ભીનું થયેલું સ્વિચ બોર્ડ હોય તો અને જમીન ઉપર પડેલો છૂટો વીજળીનો તાર છે તેને પણ અડવું જોઈએ નહીં માત્ર ફરવાના બહાને પૂરના સ્થળો તેમજ ચક્રવાતના સ્થળોએ જવું નહીં જ્યાં ચક્રવાત અથડાણો હોય અને જ્યાં પૂર આવ્યો ત્યાં ફરવા માટે જવાનું નથી બચાવ દળના વ્યક્તિઓ પર બિનજરૂરી માંગનું દબાણ ફોર્સ કરવાનું રેસ્ક્યુ રેસ્ક્યુ ફોર્સ જેને કહેવામાં આવે બરોબર કે જે આપણે જોયું છે સમાચારની અંદર એ જોતા હોય કે આવી પરિસ્થિતિઓ તેમાં હેલિકોપ્ટર મારફતે અથવા બોટની અંદર બેસી બેસી શેરી ગલીમાં બધા વ્યક્તિઓ શું આપતા હોય આર્મીવાળા ફૂડ પેકેટ આપતા હોય તો એની પાસે વધારાની માંગ કાંઈ પણ જાતની કરવાની નથી તમારે પાડોશીઓ તથા મિત્રોને મદદ કરવી અને તેમને સહકાર આપવો આપણી આજુબાજુના પાડોશીઓ અને મિત્રોને આપણે શું કરવાનો છે સહકાર આપવાનો છે મદદ કરવાની છે આધુનિક ટેકનોલોજીની મદદ તો કે અત્યારના દિવસોમાં આપણે વધુ સારી સુરક્ષા મળે છે ગઈ સદીના પ્રારંભના સમયમાં દરિયાકાંઠામાં વસવાટ લોકોને ચક્રવાત આવવાની ચેતવણી મળતા સ્થળાંતર માટે એક દિવસ કરતાં પણ ઓછો સમય મળતો હતો આજની દુનિયા ઘણી જુદી છે ટેકનોલોજીના કારણે આપણે આજથી 4-5 દિવસ પહેલાં ખબર પડી ગઈ છે તો આપણે સ્થળાંતર કરી શકીએ છીએ પહેલાના જમાનામાં આવું હતું નહીં ઉપગ્રહો તથા રડારના લીધે કોઈ પણ ચક્રવાત આવવાના 48 કલાક પહેલાં એટલે 2 દિવસ પહેલાં ચક્રવાતની સૂચના મળી જાય છે અને ચક્રવાતની ચેતવણી પણ 24 કલાક પહેલાં પ્રસારિત કરી દેવામાં આવે છે ચક્રવાતની ચેતવણી છે તે પણ 24 કલાક પહેલાં આપી દેવામાં આવે છે અને ખબર 48 કલાક પહેલાં પડી જાય છે અને જ્યારે ચક્રવાત દરિયાકાંઠે નજીક હોય ત્યારે દર કલાક અથવા દર 1.5 કલાકે તેની પ્રગતિ તેમજ દિશા માટેના સંદેશા પ્રસારિત કરવામાં આવે છે બરોબર રોજે રોજ આપણે સાંભળતા જોઈએ અથવા કલાક કલાકે સમાચારની અંદર બોલતા જોઈએ કે વાવાઝોડું છે તે આટલે પહોંચ્યું છે આટલું વિનાશકારી છે એવું દેખાડતા હોય અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ચક્રવાત સાથે સંબંધિત કટોકટીનું સતત નિરીક્ષણ કરે છે અને રાષ્ટ્રીય સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ચક્રવાતનું સતત શું કરતી હોય છે તો જે નિરીક્ષણ કરતી હોય છે તો મિત્રો અહીં આપણો ચેપ્ટર નંબર 8 પવન વાવાઝોડાનો ચક્રવાત પૂર્ણ થાય છે હવે પછીનું ચેપ્ટર નંબર 9 ભૂમિ જે છે આપણે આવતા લેક્ચરમાં ભણવાનું છે.